નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત પંચાયત વિભાગ દ્વારા લેવાના નાયબ ચિટનીશની પરીક્ષા 2018 માટે ઉપયોગી પ્રશ્નો આપની સમક્ષ મૂકી રહ્યો છું. પ્રશ્ન નંબર 1 છે કે પંચાયતીરાજ સંસ્થાઓએ પોતાનું અંદાજપત્ર દર વર્ષે કઈ તારીખ સુધીમાં તૈયાર કરવાનું હોય છે? તેનો જવાબ છે 15 ડિસેમ્બર સુધીમાં. નેક્સ્ટ છે, જિલ્લા પંચાયતો કારોબારી વહીવટી વડો કોણ છે? તેનો જવાબ છે જિલ્લા વિકાસ અધિકારી. નેક્સ્ટ છે, ગુજરાતમાં તાપી જિલ્લાના વાલોડ ગ્રામ પંચાયતે કયો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે? એનો જવાબ છે કચરામાંથી ખાતર બનાવવાનો. નેક્સ્ટ છે, પંચાયતનું બજેટ ક્યાં સુધીમાં કરાવવું જરૂરી છે? તો એનો જવાબ છે 31મી માર્ચ સુધીમાં. નેક્સ્ટ છે, કઈ આવક ગ્રામ પંચાયતની નથી? તો એનો જવાબ છે વેચાણવેરો. નેક્સ્ટ છે, ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? તેનો જવાબ છે 8 સભ્યો. નેક્સ્ટ છે, રાજ્ય સરકારે ગ્રામ પંચાયત સુખાકારીનો કાર્યક્રમ ક્યાંથી અમલમાં મૂકેલ છે? તેનો જવાબ છે 24મી જાન્યુઆરી 1999. નેક્સ્ટ છે, ગામડામાં એકબીજાના ખેતરોની હદ કોણ નક્કી કરે છે? તેનો જવાબ છે જિલ્લા જમીન દફતર નિરીક્ષક. નેક્સ્ટ ક્વેશ્ચન છે, જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિની મુદત કેટલા વર્ષની હોય છે? તો એનો જવાબ છે 2 વર્ષની હોય છે. નેક્સ્ટ છે, રાજ્ય સરકારે પંચવટી યોજના ક્યારથી અમલમાં મૂકી છે? તો એનો જવાબ છે 11મી સપ્ટેમ્બર 2004. નેક્સ્ટ ક્વેશ્ચન છે, જિલ્લા પંચાયતની બેઠક સામાન્ય રીતે કેટલા માસે મળવી જોઈએ? તો એનો જવાબ છે 3 માસે. નેક્સ્ટ છે, ગ્રામ સભાના સભાસદો એટલે કોણ? ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો. નેક્સ્ટ છે, પંચાયતોના હિસાબોનું ઓડિટ કયા અધિનિયમ હેઠળ થાય છે? તો એનો જવાબ છે ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ 1963. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પંચાયતોની વહીવટી સત્તા કઈ કલમમાં આપવામાં આવે છે? તો એનો જવાબ છે કલમ 99માં આપવામાં આવે છે. નેક્સ્ટ, ગુજરાત પંચાયત ધારા અનુસાર પંચાયતોની ચૂંટણી કઈ કલમમાં આપવામાં આવી છે? તેનો જવાબ છે કલમ 15માં આપવામાં આવેલ છે. નેક્સ્ટ છે, જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની મુદત કેટલા વર્ષની હોય છે? તો એનો જવાબ છે જિલ્લા પંચાયતની મુદત જેટલી. આધુનિક પંચાયતી રાજનું માળખું ઘડનાર સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો એનો જવાબ છે બળવંતરાય મહેતા. નેક્સ્ટ છે, પંચાયત રાજને બંધારણીય દરજ્જો આપતું 1989નું બિલ ખરડો કઈ સાલમાં સંસદમાં પસાર થઈ કાયદો બન્યો? તો એનો જવાબ છે 1992. નેક્સ્ટ છે, પ્રાચીન ભારતના ગામના પંચાયતોમાં કેટલા સભ્યો હોવાનો નિર્દેશ કરે છે? તેનો જવાબ છે 5. નેક્સ્ટ છે, પંચાયતી રાજમાં સુધારો લાવવા માટે જનતા પાર્ટીએ રચેલ અશોક મહેતા સમિતિ કઈ ભલામણ કરી હતી? તેનો જવાબ છે ત્રિસ્તરીય પંચાયતી રાજ. નેક્સ્ટ છે, પંચાયતોના અધિકાર ક્ષેત્રમાં કેટલા વિષયો રાખવામાં આવે છે? તો એમાં 29 જવાબ છે. નેક્સ્ટ છે, બંધારણમાં રાજનીતિના સિદ્ધાંતોમાં રાજ્યોમાં ગ્રામ પંચાયતની રચના થાય તેવો આદર્શ કોણે આપ્યો હતો? તેનો જવાબ છે ગાંધીજી. નેક્સ્ટ છે, પ્રાચીન ભારતમાં ગામના નાના મોટા ઝઘડાઓનો નિકાલ લાવવા માટે શું વ્યવસ્થા હતી? તો એનો જવાબ છે ગ્રામ પંચાયતો. નેક્સ્ટ છે, સરપંચની ચૂંટણી કેવી રીતે થાય છે? તેનો જવાબ છે પંચાયતના મતદારો દ્વારા થાય છે. જો મિત્રો આ વિડીયો આપને પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.